નમસ્કાર, આપણે રાગ કાફી આરોહરો પક્કડ મેં જે રીતના સમજાવી છે, વગાડીને બતાવ્યું છે, સ્વરમાં અને આકારમાં વાદી સંવાદીને ધ્યાનમાં રાખીને કેવી રીતના ગાવાની છે, રિયાઝ કરવાનું છે, એ વસ્તુ બતાવી છે. એ કમ્પ્લીટ થઈ ગયા પછી તમે આ બીજા ભાગનું શરૂઆત કરજો. ત્યાં સુધી નહીં કરતા મહેરબાની કરીને. પરફેક્ટ ન થઈ જાય, પરફેક્ટ ખૂબ જરૂરી છે. પરફેક્શન, કોઈપણ કાર્ય પરફેક્ટ ન કરો તો એ કાર્ય અધૂરું જ ગણાય છે, માટે એને ખાસ ધ્યાનમાં રાખજો. હવે જે સ્વરમલિકા આપણે તાલ ત્રિતાલ સાથે જ લેવાની છે, તાલ ત્રિતાલને આપણે સૌ જાણીએ છીએ, એના સાથે આપણે અગાઉના રાગ પણ વગાડેલા છે, એટલે તમને એમાં બહુ તકલીફ નહીં પડે. ખાલીથી જ ઉપડે છે, એટલે કે નવમી માત્રાથી ખાલીથી ઉપડે છે. પછી ત્રણ તાલી છે, તો સા સા રે રે. હું તમને ખાલી હાથેથી તાલ આપીને બતાવું એ જરૂરી નથી, તમે સમજો એ ખૂબ જરૂરી છે. તમે જો સમજીને કરશો તમને પોતાને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ખાલીની નિશાની છે, આ તાલીની છે, આ પહેલી તાલી છે. એટલે એક્ઝેક્ટ તબલા ઉપર તાલ, જ્યારે તબલાવાળો તાલ વગાડવા બેઠો હોય આપણી સામે. અત્યારે કલા મહાકુંભને અને યુવા ઉત્સવ બહુ ચાલે છે, અમે જ્યારે આ વિડીયો તમારી પાસે આવશે ત્યારે કદાચ એ બધી વસ્તુ પતી ગઈ હોય, પણ અત્યારે જ્યારે હું વિડીયો બનાવવા બેઠો છું ત્યારે આનો મહોત્સવનો માહોલ ચાલે છે. એટલે એમાં ક્લાસિકલની પણ એન્ટ્રી હોય છે, હાર્મોનિયમ ક્લાસિકલ હોય, તબલા ક્લાસિકલ હોય, ગાયકી ક્લાસિકલ હોય, આ બધી જ ઇવેન્ટ એમાં સ્પર્ધા હોય છે. અને એમાં સરકાર કલા કુંભ જે છે, કલા મહોત્સવ, એમાં તો ફર્સ્ટને ઇનામ પણ આપે છે, રોકડ 1500 રૂપિયા જેવા. સહાયકને પણ એમાં ઇનામ મળે છે પહેલા નંબરને. તો એમાં તમે ભાગ લો, તમારા બાળકોને ભાગ લેતા કરો, એ ખૂબ જરૂરી છે. એનાથી એનામાં જોઈ જે સુષુપ્ત શક્તિઓ પડી છે સંગીતની, એ બહાર આવશે. સ્ટેજ પરફોર્મન્સ કરવાની એને ખ્યાલ આવશે. આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે. વચ્ચે તમને જણાવી, મને યાદ આવી એટલા માટે. ખાલીથી ઉપડે છે એટલે કે જ્યારે ધા ધીન તાલ શરૂ થાય, ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા, અહીંયા 8 માત્રા પૂરી થઈ. નવમી માત્રા ઉપર ખાલી આવે છે, એટલે અહીંથી આપણે તબલાવાળો તાલ વગાડતો હોય તો અહીંયા સુધી એને વગાડવા દેવાનું, નવમી માત્રાથી આપણે ઉપાડી લેવાનું, એટલે અહીંયા ખાલી આવે. બરાબર, જુઓ આ તાલ છે, અહીંથી ધારો કે તબલાવાળો વગાડવાનું શરૂ કરે, ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, સા સા રે રે ગ ગ મ મ પ. અહીંયા પહેલી આવે તારે, એટલે પાછું ધા અહીંયા સેટ થઈ જાય, તો ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, આ રીતના સેટ થઈ. અથવા તમારે તાલથી જ ઉપાડવું હોય તો એને કહી દેવાનું કે હું ગાવાની શરૂઆત કરું છું, અહીંથી એ સીધો પહેલી તાલીથી શરૂ કરશે. ધારો કે સા સા રે રે ગ ગ મ મ પ, આપણે પ બોલીએ એટલે ધા શરૂ કરીએ, ધા ધીન ધીન ધા, અહીંથી તાલ શરૂ થાય. આ બે રીત છે તબલા સાથે આપણે મેચ કરવા માટે. તમે એને સમજાવી શકો અથવા એ તમને સમજાવી શકે, તો બંને એકબીજાને સમજાવી શકો એટલી તમારામાં સમજણ તાલ વિશેની હોવી જોઈએ. બરાબર છે, તો હવે હું તમને સ્વરમલિકા વગાડીને બતાવી દઉં છું. નેક્સ્ટ વિડીયોમાં હું તાલ સાથે તમને ચોક્કસ વગાડીને બતાવીશ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પ ઘણા શું દબાઈ રાખે છે, પ એટલે તાલમાંથી નીકળી જાય છે. પોતાને એટલો, તમને એટલું કોન્ફિડન્સ હોય કે હું તાલ સાથે રહી શકીશ દબાઈને, પણ ધારો કે પ, આ ત્રણ વાર થઈ ગયું, 1 2 3, આ રીતના તમે કાઉન્ટ કરી શકતા હોય મનમાં તો વાંધો નથી, ના કરી શકતા હોય તો પ્રોપર 3 વાર વગાડવાનું. જે સ્વર જેટલી વાર છે એટલી વાર પ્રોપર વગાડવાનો. પરફેક્ટ તમને પ્રેક્ટિસ થઈ જાય પછી તમે દબાઈ રાખીને વગાડીને ગાશો તો વાંધો નથી. સા સા રે રે ગ ગ મ મ પ મ પ ધ ની સા ની ધ મ મ ગ ગ રે 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 પ મ મ મ ગ રે સા મ મ પ ધ ની ની સા સા રે ગ રે સા ની ધ ની ધ ધ પ મ ફિંગરિંગ ખાસ સેટ કરી લેજો કે જેથી તાલ સાથે જ્યારે વગાડવાનું આવે ત્યારે તમને તકલીફ પડે નહીં. ફિંગરિંગ ફરીથી જોઈ લેજો. હું તમે પહેલી કાળીનો સા લેતા તમે પહેલી કાળીનો સા લઈને ફિંગરિંગ સેટ કરી શકો છો, ત્રીજી કાળીનો સા લેતો ત્રીજી કાળીનો, પણ જેટલું તમે જાતે ફિંગરિંગ વસ્તુ એવી છે કે તમે જાતે સેટ કરશો તો તમને ઝડપથી કામ થશે, ફક્ત કોપી કરશો તો સમય વધારે લાગશે. બરાબર છે.
સેટ કરવાની કે સહેજ પણ તમને તકલીફ પડે નહીં વગાડવામાં, ક્યાંય પણ તમારી ફિંગર અટકે નહીં. તમે સ્પીડમાં વગાડતા હોય કે ધીમે વગાડતા હોય, ફિંગરિંગ સૌ પ્રથમ અગત્યનું છે સેટ કરી લેવું. ઓકે, નેક્સ્ટ લેસનમાં તાલ સાથે તમને સ્વરમલિકા વગાડીને બતાવીશ. ત્યાં સુધી આ પરફેક્ટ આ રીતના તૈયાર થઈ જાય, ફિંગરિંગ સેટ થઈ જાય, તમે જાતે વગાડતા થઈ જાઓ. અને હું તો એમ કહું છું કે જોયા વગર, જોઈને વગાડી શકાય. ઘણા મિત્રો એમ પૂછે છે કે સર જોઈને જ વગાડતા આવડે છે. કોઈ ચિંતા નહીં, જોઈને વગાડો, વાંધો નહીં. પણ તમારી આંખ જ્યાં નોટેશન ઉપર હોય અને આંગળી તમારી અહીંયા ફરતી હોય, બંને બાજુ તમારું ધ્યાન વહેંચાયેલું હોય, એ વખતે તમે પરફેક્ટ રહી શકતા હોય તો જોઈને વગાડી શકાય, કોઈ ચિંતા નથી. પણ તમે ડિસ્ટર્બ થતા હોય, તમારું ધ્યાન ત્યાં હોય, અહીંયા ધ્યાન હટી જાય એટલે ફિંગરિંગમાં ડિસ્ટર્બ થાય, આ વસ્તુ બનતી હોય તો શક્ય એટલું મોઢે કરવાની તૈયારી રાખવાની. આ વસ્તુ તમને ડિસ્ટર્બ ના કરતી હોય તો તમે જોઈ પણ વગાડી શકો. ઓકે, તો નેક્સ્ટ લેસનમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.